हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण 9 एम आज आपणे शीखीशुं इंग्लिश ग्रामर में द कंजक्शन। कंजक्शन एटले संयोजक। विद्यार्थी मित्रों तो जोईए, विद्यार्थी मित्रों आपणे संयोजकोनो अभ्यास करिए। संयोजकोने विद्यार्थी मित्रों कंजक्शन ने उभयन्वयी पण कहेवामां आवे छे। उभय एटले बे, अन्वय एटले जोड़वू। बे शब्दों ने, बे व्यक्ति ने, बे वस्तु ने के बे समान कक्षाना वाक्यों ने जे जोड़े छे अने संयोजन करे छे एवा शब्दों ने संयोजकों कहेवामां आवे छे। अंग्रेजी में तेमने कंजक्शन्स एटले के संयोजकों कहेवामां आवे छे। विद्यार्थी मित्रों आपणे जोईए एंड। एंड एटले अने। एनुं एक्जाम्पल आप्युं छे विद्यार्थी मित्रों। एक्जाम्पल ने समझता पहेला अभ्यास करिए। एंड थी बे वस्तु ने जोड़वामां आवे छे, बे वाक्यों ने जोड़वामां आवे छे, बे कर्ता ने जोड़वामां आवे छे। जो बे कर्ता ने जोड़वामां आवे के मोहन इज ए टीचर, राहुल इज ए टीचर, तो मोहन एंड राहुल आर टीचर्स, आवुं वाक्य बने। विद्यार्थी मित्रों अहींया एक्जाम्पल आप्युं छे। अहमद वेन्ट टू स्कूल, ही मेट द टीचर। अहमद वेन्ट टू स्कूल एंड मेट द टीचर, बंने वाक्यों करता एक ज होवाथी बीजा जोड़ाता वाक्य ना करता ही नी जगह एंड मूकीने वाक्य ने जोड़वामां आव्युं छे। विद्यार्थी मित्रों खास समझजो। पछी छे बट। बट एटले पण अथवा परंतु, अने जे विरोधाभासनो भाव बतावे छे। अहींया आप्युं छे विशाखा वर्कड हार्ड, सी कूड नॉट सक्सीड। તેણે સખત મહેનત, વિશાખા છે સખત મહેનત કરે પરંતુ તે સક્સીડ, સફળ નથી થતી, તો થઈ શકતી નથી। તો વિશાખા વર્કડ હાર્ડ, બટ, બટ એટલે પરંતુ, છતાં પણ, પણ કુડ નોટ સક્સીડ, તે સફળ નથી થતી। વિદ્યાર્થી મિત્રો સફળ થઈ શકતી નથી। બે વાક્યોમાં પરસ્પર વિપરીત ભાવ હોવાથી વાક્યને બટ વડે જોડવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો। નેક્સ્ટ આગળ જઈએ। ઓર છે એ પરિણામ અથવા તો વિકલ્પ સૂચવે છે। ઓર એટલે આ, કાં તો આ, કાં તો પેલું, આ નહીં તો પેલું। વિદ્યાર્થી મિત્રો બંનેમાંથી એકનો વિકલ્પ સૂચવે છે, પરિણામ સૂચવે છે। એક્ઝામ્પલ આપ્યા છે રન ફાસ્ટ યુ વિલ લૂઝ ધ રેસ, રન ફાસ્ટ ઓર યુ વિલ લૂઝ ધ રેસ। બે વાક્યોમાંથી બીજું વાક્ય પરિણામ દર્શાવતું હોવાથી વાક્યને ઓર વડે જોડવામાં આવ્યું છે। જુઓ રન ફાસ્ટ ઓર યુ વિલ લૂઝ ધ રેસ, ઝડપથી દોડો તમે રેસ હારી જશો, તમારી સ્પર્ધા જે છે, તમારી દોડ જે છે તમે હારી જશો। વિદ્યાર્થી મિત્રો વિલ યુ હેવ ટી, વિલ યુ હેવ કોફી, શું તમે ચા લેશો કે તમે કોફી લેશો। તો અહીંયા બે વાક્યોનો વિકલ્પ સૂચવે છે, વિલ યુ હેવ ટી ઓર કોફી, કાં તો તમે ચા લેશો કાં તો તમે કોફી લેશો, બરાબર છે। બે વાક્યોમાં વિકલ્પ આપ્યા હોવાથી બંને વાક્યોને ઓર વડે જોડવામાં આવ્યા છે। નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો, અધરવાઇઝ। અધરવાઇઝ જે છે એ નહીતર વિપરીત પરિસ્થિતિની અસર કે પરિણામ દર્શાવે છે। અધરવાઇઝ એ નો ઓરનું સમાનાર્થી છે, પણ અધરવાઇઝ એ નકારનો ભાવ, નહીતર, બરાબર છે। રન ફાસ્ટ ઓર યુ વિલ લૂઝ ધ રેસ, ઝડપથી દોડો નહીતર તમે હારી જશો, તમે રેસ હારી જશો, બરાબર છે। વિકલ્પ સ્વીકારવાનો પ્રસંગ આવી પડે ત્યારે ઓર કે અધરવાઇઝનો ઉપયોગ કરવામાં આવે છે। રન ફાસ્ટ, અધરવાઇઝ યુ વિલ લૂઝ ધ રેસ। જુઓ અધરવાઇઝ શરત અને પરિણામ દર્શાવે છે, એક બાજુ શરત પણ બતાવે છે, રન ફાસ્ટ દોડવાની શરત, અને અહીંયા પરિણામ યુ વિલ લૂઝ ધ રેસ, તમે હારી જશો, તમે સ્પર્ધા હારી જશો, બરાબર છે। અહીંયા અધરવાઇઝમાં શરત અને પરિણામ બંનેનો ભાવ રહેલો છે, એ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। એના પછી આગળ જોઈએ સો અને ધેરફોર। સો અને ધેરફોર એટલે તેથી, માટે, બંને શબ્દો સમાનાર્થી છે, કારણ અને પરિણામ દર્શાવે છે। સો એટલે તેથી, સો એટલે માટે, અને ધેરફોર અને સો એ બંને સમાનાર્થી છે અને કારણ અને પરિણામ એ બંને દર્શાવે છે। નેક્સ્ટ આગળ જઈએ, એક્ઝામ્પલ આપ્યું છે રહીમ વોઝ બ્રેવ, હી કુડ કેચ ધ થીફ, રહીમ બહાદુર હતો, તેણે ચોરને પકડી શક્યો। રહીમ વોઝ બ્રેવ, સો
ही कूड केस नथी, इब्राहिम बहादुर हतो तेथी ते चोरो ने पकड़ी सक्यो, चोर ने पकड़ी सक्यो। विद्यार्थी मित्रों यहाँ एक वचन छे, रहीम वॉज ब्रेव देयरफॉर ही कूड केस नथी। अहीं कारण और परिणाम बंने वस्तु दर्शावा माटे देयरफॉर नो उपयोग थाय छे। सो अने देयरफॉर वपराय छे विद्यार्थी मित्रों। आगळ जईए नंबर 6, आइधर ओर। आइधर ओर एटले आ के ते के पेलू, एक अथवा तो बीजू, आ नहीं तो पेलू, पेलू नहीं तो आ, बन्ने विकल्प माथी एक विकल्प नी पसंदगी करवा माटे आइधर ओर नो उपयोग थाय छे। एक्जाम्पल आप्यु छे, गीव मी ए बुक, गीव मी ए मेगेजीन। गीव मी आइधर ए बुक ओर ए मेगेजीन, का तो मने बुक वाँचवा दो अथवा तो मेगेजीन आपो, बराबर छे। आई विल टेक आइधर कॉफी ओर टी, का तो मारे ची चा पण चालशे, का तो मारे कॉफी पण हूँ लईश। एटले बन्नेमांथी कोई पण एक वस्तुनी पसंदगी, हूँ तो चा पण लईश का तो हूँ कॉफी पण लईश। विद्यार्थी मित्रों आपेला बे विकल्पोमांथी कोई एक एम दर्शावा आइधर ओर नो उपयोग थाय छे। એ પછી વિદ્યાર્થી મિત્રો નાઇધર નોર, નાઇધર નોર આ પણ નહીં અને પેલું પણ નહીં, મારે તો આ પણ બંને વિકલ્પોમાંથી એક પણ વિકલ્પની પસંદગી જ્યારે આપણે નથી કરતા ત્યારે નાઇધર નોરનો ઉપયોગ કરવામાં આવે છે। અને નાઇધર નોર એ નકારાત્મક ભાવ સૂચવે છે। એક્ઝામ્પલ આપ્યા, માનસી ઇઝ નોટ ક્લેવર, માનસી ઇઝ નોટ હાર્ડવર્કિંગ। તો માનસી ઇઝ નાઇધર ક્લેવર નોર હાર્ડવર્કિંગ, માનસી હોશિયાર પણ નથી અને એ હાર્ડવર્ક પણ નથી કરતી। સૂચિત બાબતોમાંથી એક પણ નહીં એમ દર્શાવવા નાઇધર નોરનો ઉપયોગ કરવામાં આવે છે। શબ્દ જોડી નકારાર્થી હોવાથી તેમની સાથે નોટ કદી આવી શકતું નથી। નાઇધર નોરવાળું વાક્ય હોય એમાં નોટ ક્યારે આવતું નથી, કારણ કે નાઇધર નોર પોતે નકારનો ભાવ સૂચવે છે। નેક્સ્ટ આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, બીકોઝ। બીકોઝ એટલે કારણ દર્શાવવા માટે, બીકોઝ એટલે કારણ કે, ને કારણે। સામાન્ય રીતે વાય દ્વારા કોઈ પરિસ્થિતિના સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે બીકોઝ દ્વારા તે પરિસ્થિતિજન્ય કારણ દર્શાવવામાં આવે છે। અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, વાય આર યુ લેટ, મોડા થવાનું કારણ, તમે કેમ મોડા પડ્યા, તો બીકોઝ આઈ મિસ ધ બસ। વાય ડીડ યુ ધ ટીચર પનિશ, વાય ડીડ યુ ધ ટીચર પનિશ, તમને શિક્ષકે કેમ સજા કરી, તો બીકોઝ આઈ ડીડ નોટ ડુ માય હોમવર્ક, મેં મારું હોમવર્ક નહોતું કર્યું, બરાબર છે। તો અહીંયા બીકોઝ એ જ્યારે કોઈ વાયથી પ્રશ્ન પૂછવામાં આવ્યો કારણ બતાવવાનું છે, કારણ કે, બરાબર છે, શા માટે, કેમ, તમે કેમ મોડા પડ્યા, તમને કેમ શિક્ષકે સજા કરી, તમારા પિતાજીએ કેમ તમને લડ્યા, એનું કારણ બતાવવા માટે બીકોઝનો ઉપયોગ થાય છે। અહીં મોડા પડવાના કારણમાં વ્યાજબીપણાનું સમર્થન કરવા માટે બીકોઝ આવે છે વિદ્યાર્થી મિત્રો। નંબર 9 જોઈએ, સો ધેટ, જેથી। સો ધેટ એટલે જેથી, ક્રિયાનો હેતુ, પર્પઝ ઓફ ધ એક્શન સ્પષ્ટ કરે છે। આઈ વિલ ગીવ યુ અ પેન, હું તમને પેન આપીશ, સો ધેટ, તેથી, જેથી, યુ કેન રાઇટ નાઇસલી, કે તમે સારા અક્ષરે લખી શકો। અહીંયા જુઓ, પેન આપવાનો આશય અને સારું લખી શકાય। સો ધેટ એ ક્રિયાનો હેતુ સ્પષ્ટ કરે છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નોંધ આપી છે। સો ધેટ પછી સબ્જેક્ટ, કર્તા અને મેઇન વર્બ, મુખ્ય ક્રિયાપદ આવવા જોઈએ। જુઓ, સો ધેટ પછી શું આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં પહેલાં તો કર્તા આવવો જોઈએ, પછી મેઇન વર્બ આવવું જોઈએ, મેઇન વર્બ જેને કહેવામાં આવે છે, એટલે કે મુખ્ય ક્રિયાપદ આવવા ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો। આ ખાસ યાદ રાખજો, કર્તા અને મુખ્ય ક્રિયાપદ આવતું હોય છે। નંબર 10, ઓર એલ્સ। ઓર એલ્સ એટલે નહીંતર, અથવા તો, અધરવાઇઝનો સમાનાર્થી શબ્દ છે ઓર એલ્સ। અધરવાઇઝ એટલે નહીંતર, બરાબર, કોઈ બે સંકલિત બનાવવામાંથી એકની પસંદગી કરવામાં આવે છે। આગળ જઈએ, એક્ઝામ્પલ આપ્યું છે, પે ફાઇન, દંડ ભરો, ઓર એલ્સ ગો ટુ પ્રિઝન, નહીં તો તમે જેલમાં જાઓ, નહીંતર, અધર, ઓર એલ્સ અને અધરવાઇઝ બંને સમાનાર્થી છે વિદ્યાર્થી મિત્રો। રીચ ઓન ધ ટાઈમ, સમયસર પહોંચો, ઓર એલ્સ, અધરવાઇઝ મિસ યોર ડિનર, તમે જે સાંજનું તમારું ભોજન છે તમે મિસ કરશો, ચૂકી જશો। યુ શુડ વર્ક ધ હાર્ડ, ઓર એલ્સ ફેલ, તમે સખત તમારે મહેનત કરવી જોઈએ, નહીંતર તમે નપાસ થશો। એ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ આપ્યું છે, ધો અને ઓલ ધો, ધો અને ઓલ ધો જે છે
धो एटले जोके अने छता पण एवो भाव थाय छे। धो अने वलधोनो एक ज वस्तु थाय छे, जोके छता पण। आ बन्ने शब्दो विरोध दर्शक छे। जुओ बट धो ऑल्धो आवा जे शब्दो छे ए विरोधाभास बतावे छे, ए विरोध दर्शावे छे। એટલે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ધો હી ઇઝ ક્લેવર હી ફેલ, જોકે તે હોશિયાર હતો છતાં નપાસ થયો, ઓલધો હી ઇઝ પુઅર જોકે તે ગરીબ છે, હી ઇઝ હેપી છતાં તે ખૂબ ખુશ છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, એ ખાસ યાદ રાખજો, ધો ઓલધો એ વિરોધાભાસ બતાવે છે। નંબર 12 જોઈએ, યટ હજુ સુધી છતાં પણ। એક્ઝામ્પલ જોઈએ, હર આઈઝ આર વીક તેણીની આંખો નબળી છે, યટ સી વોચિસ ટીવી છતાં પણ તે ટીવી જોવે, યટ એટલે છતાં પણ, હજુ સુધી છતાં પણ। આર યુ નોટ રેડી યટ, હજુ સુધી, બરાબર છે, હજુ તમે તૈયાર નથી થયા હજુ સુધી। પ્રશ્નાર્થ વાક્ય કે નકાર વિધાન નકાર વિધાનમાં યટ હંમેશા વાક્યને અંતે મૂકવામાં આવે છે। આમ તો સામાન્ય રીતે યટ જે છે એ નકારાત્મક ભાવ સૂચવતું હોય છે, અને યટ જે છે એ કહે છે વાક્યને અંતે મૂકવામાં આવે છે, એ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। યટ એટલે હજુ સુધી છતાં પણ। હું આશા રાખું તમને કન્જક્શનમાં ખ્યાલ આવ્યો હશે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે કન્જક્શનની PDF હું તમને મોકલી આપું, એ સારા અક્ષર તમારે નોટબુકમાં લખવાની છે, એનો અભ્યાસ કરવાનો છે, વિડીયોને તમારે શાંતિથી જોવાનું છે અને સમજવાનું છે। ફરી મળીએ ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર।